आशा सोलंकी कौशल ही मानता दीकरानी हती के 5 वर्षथी वस्ती नती, 5 वर्षथी वस्ती नती तो मानता राखी भुआए बहु कर्या पण कई फरक नतो पड़तो। भाई बारे जे आया खुखर मेलीए तो पछी काम थई गयु। बे अतार जूरवा छोकरा आप्या छे એનું નામ રાખવાનું છે મૂળા ને મૂળા બહુ બાંધે તમારી બહુ પેલા ખાવાના મૂળા નહી આ નારિયલ નો પેલા એમાં બાંધે ને એવા મૂળા પછી મુદા તાલતા મુદા તાલ 3 મહિના ની આલે ફરી ફરી વાર એ બાધા છૂટી કરી દે ને ફરી વાર બોલાવે ફરી વાર પછી 3-4 મહિના ની બાધા લેવાના કેટલા પૈસા લે એ તો એવું કહેતા હતા કે તમારે 1400-1500 રૂપિયા જેવું થાય એમ પ્રવચન માં એવું કીધું હતું કે જુડવા છોકરા હું બે લઈને આવીશ પણ માં હું બેઠો હતો મને એવું મગજ માં થઈ ગયું કે હારું મને જ લાગે મારા દસે બે જોડવા છોકરા એમ શ્રીમંત પત્યો એ ફરી અમે કપડાય પણ લાવી દીધા હતા છોકરાના શ્રીમંત પત્યા ફરી થેલો ભરીને અમે કપડાં લાવીને મેકી દીધા હતા છોકરાના પ્રવચનમાં બોલી હતી જોડવા દીકરા લઈને આવીશ હા કે છે ખૂણામાં બેઠો બેઠો હું સાંભળતો ને શું કહેતો કે મને જ આવશે કદાચ હા મને જ તો લ્યો આ મારા બોલ આ બીજા જોડવા હજુ ત્રીજા છે કે નહીં હજુ લઈને આવીશ હજુ બીજા 4 લઈને આવું તું મેલડીને બે 2.5 વર્ષ થઈ ગયા માં પણ આ પહેલી વખત તમારી ગાદી ઉપર આવ્યો પહેલી 2.5 વર્ષથી 2.5 વર્ષથી તો બીરજ પાટીએ ચાલતી હતી ને એ તાનનો આવું છું તાનનો કોઈ દા ગાદી પર આવ્યો ગાદી પર નહીં આ તું ચો બેસતો તો અહીં આગળ તે પાછળ જ તે હમણાં પ્રવચનમાં કીધું ને પહેલી વખતમાં અહીં બેઠો આગળ જ પહેલી જ હમણાં પ્રવચનમાં શું કીધું હા આગળ બેસતા હોય તો પાછળ બેસતા હોય પણ જો મારો અવાજ જતો હોય અને ભાવિક ભક્ત કદાચ મનથી અને મારી વાતને મારું પ્રવચન ધ્વન દઈને વાપરતો હોય ને એની મારી કૃપાનો વરસાદ થાય થાય ને થાય તે ખાલી મનમાં વિચાર્યું કે માં બે દીકરા મનાલજે તો આ બે દીકરા તનાલે બોલ તારી જોડે પૂરો કરાયો આવું મેલડી કહું હા માં કપડાં લાઈન મેકી દીધા કહું શું માં ઠેલો ભરીને કપડાં લાઈન મેકી દીધા હતા કપડાં લાઈન મેલી દીધા હતા ચલો વિશ્વાસ જોજો અને નામકરણ નામકરણ કરવા જો એકનું તો હું ભગવાન ઉપરથી નામ પાડીશ હો હા વાંધો એકનું નામ રામ રામ મા રામ બીજાનું નામ કાર્તિક કાર્તિક બસ હા પણ બેનું નામ શંકર જોડથી લઈને આવી આવું મેલડી કહું છું રામ મારી રામ તારી પર શંકર ભગવાનની કૃપા દેખાય છે આવું માતા કહું હા મારી રામ શંકર ભગવાનને માને છે કોણ માને છે હું બહુ માનું છું સેવા બહુ કરી છે કોની શંકર ભગવાનની એમના મંદિરમાં પોતું બી મારતી હતી હું શંકર ભગવાનના મંદિરમાં પોતું મારતી તું હા તો એ જ શંકર ભગવાનને પૂછી અને એકનું નામ રામ ને એકનું નામ કાર્તિક આલ્યું આવું મેલડી માતા કહું જા તારા શંકરના આશીર્વાદ ફળ્યા કોઈ ધામ કોઈ પણ મંદિર ઉને કેતી ખાલી અમથી હાવેણી વારી હોય અમથો કચરો પડ્યો લે હોય સાઈડમાં મૂક્યો હોય ને એનું દેવ રવા દે એના ગમે તે રૂપે ગમે તે ટાઈમે એને આપી દે આ શંકર ભગવાનને એ વાતનો એનો સંદેશો આલવો હતો ને કે તારી સેવા એડે નહીં જવા દીધી એટલે મન મેલડીને શંકરે બોલાવી અને શંકર જોડથી નોમ લઈને મેં મેલડી આલ્યું છોકરા નહીં થવા દઉં કે એવું કહેતા વિશ્વાસ હતો મારી મા ઉપર દુખિયા રાણી તો હું માતા છું એ મેણા વાળા જવાબ આલ્યો અને કે મારી માતા એક નહીં પણ બે બે આલ્યા હા માતા નહીં આંખો ખુલી હોય એની જોઈ તું તાર મેસય ના લગાવતી નજરે નહીં લાગવા દો જા એટલે કે મેસ લગ મેસય ના લગાવતી જા નજરે નહીં લાગવા દો હું ઓઢો થી આવું છું શું માનતા રાખી મારા માનતા હતી નાના છોકરાને
કોઈ સંતાન નથી મારા, 18 વર્ષથી થઈ ગયા હતા લગ્નના. મેં દવા બી ઘણી કરાવી પણ દવામાંથી કંઈ ફેર પડ્યો નહીં. મેં 5 વર્ષથી પછી દવા નથી કરાવી. પછી એક કાકા હતા, સુરેશ કાકા, મારા ત્યાં નોકરી કરતા હતા. એ કાકા મને કીધું કે ત્યાં જ તમે એને લઈ જાઓ, પુકાર મેં લડીએ. તો કાકાની હંગાતે હું આવ્યો. પછી 1 વર્ષથી હું આવું છું. પછી માતાજીએ મને દીકરો આપ્યો. દીકરો આલ્યો એટલે 18 વર્ષે. 18 વર્ષે દીકરો આપ્યો મારે. ડોક્ટર કીધું એમ કેતા હતા કે થશે નહીં. રિપોર્ટો ઘણા કરાયા પણ એમાં બધું નોર્મલ જ આવતું હતું. ડોક્ટરે ના પાડી દીધી. ના પાડી દીધી હતી કે બાળક થશે નહીં. તારા મિત્ર ના કહેવાથી તે મારા ખુખાર મેળણી ના સાનિધ્યમાં ખાલી આવી અને પ્રાર્થના કરી અને રવિવાર ભરવાનું ચાલુ કર્યું એટલે તને 2 મહિના નહીં ત્યાં એનું ફળ દેખાવાનું ચાલુ થયું. કેટલા મહિને? 2 મહિને. અને વર્ષે દીકરો આલ્યો ને વર્ષે બાદ બાધા કરવા આવ્યો. એટલે મારા સાનિધ્યમાં જે પણ સાચા હૃદય વિશ્વાસ થી આવે એને વરસ નહીં થતું. અને હવાશેર માટી ની ખોટ, દીકરા ની ખોટ હોય ચાહે દીકરી ની જોતી હોય, હું પૂરી કરું ને કરું જ. આ વાત સાબિત થાય છે. ભલે 18 વર્ષ થયા હોય કે લગ્ન ના 25 વર્ષ થયા હોય પણ વિશ્વાસ હોય ને તો. ડોક્ટરે ના પાડી હોય ને તો 70 વર્ષે 60 વર્ષે દીકરો આલુ એ મેળડી છું. એવા ઇતિહાસો માં પુરાણો પેલા આવા ઇતિહાસો બન્યા છે. નામ પાડવાનું છે? એનું નામ પાડવું છે. કોઈ વાંધો નહીં, તમારે યુપી બાજુ નામ ફરવા જવું પડશે મારે. હા તો એનું નામ હવે યુવરાજ. બસ બરોબર. હવે આવે છે દેવગઢ બારિયા તાલુકાના નાથોડી ગામથી અમારે જસોદાબેન નામ છે, મારા શાળાના દીકરાની વહુ છે. એમને ખેંચ આવી ગઈ હતી એટલે અમે ગોધરા સિવિલમાં લઈને આવ્યા, અન્ય સરકારી દવાખાનામાં લઈ ગયા. તો અમને કીધું વડોદરા લઈ જાઓ એસએજી હોસ્પિટલમાં. એસએજી હોસ્પિટલમાં ગયા એટલે તો ડેટ જાહેર કરી. ડોક્ટરે કે આ મરી ગયા છે અને હવે તમારું કશું કામ ન લાગે જતા રહો. તો મારે ઘેરથી લલિતાબેને માનો વિડીયો કાયમ જુએ છે ને રવિવારે અહીં આવે છે એટલે અમને સુતા સુતા માની મોંતા લીધી કે ખોખાર મેલડીમાં મારા ભત્રીજાની બહુ સારી થઈ જશે તો તમારું શ્રીફળ ચુંદડી અને પેડા ચડાવવા એને જાતે લઈને આવીશ. તો અત્યારે સારી થઈ ગઈ. અને એ સમયે તમે કેટલા દવાખાના ફર્યા? એ સમયે ઘણા દવાખાના ફર્યા. બધા દવાખાનામાં શું કીધું? આગળ ડેટ થઈ જશે, મરી ગયા. હા મરી જશે. એના શરીરમાં જીવ રહ્યો હતો જ નહીં સાહેબ. બરોબર. એવા સમયે તમે વિડીયો જોઈને જી ખુખાર મેલડીમાંની માનતા માની શું માનતા રાખી? તમારી ચુંદડી, શ્રીફળ, ફૂલનો હાર, અગરબત્તી અને પેડા ચડાવીશું માતા. એટલા ડોક્ટરે એવું કીધું હતું કે આ બેન મરી ગયા છે, એક્સપાયર થઈ ગયા છે, મૃત્યુ પામ્યા છે. એવા કેટલા ડોક્ટરો એવું કીધું હતું ત્યાં લઈ જાઓ. મરેલી વ્યક્તિ, મરેલી ભાઈ આ ઉભી થઈ નહી આવી એમ કેવું છે? હા માડી, હા માડી, હા હા માડી. એક કદાચ એક દવાખાનું, એક હોસ્પિટલ ભૂલ કરે પણ ચાર ચાર હોસ્પિટલ એ જાતે કે છે ફર્યા. ચાર જગ્યાએ એવું કે છે કે જીવ નહીં લઈ જાઓ ઘેર. અને ચાર જગ્યાએ થી લઈ ગયા પછી માનતા રાખી, માનતા રાખ્યા પછી જો આ જસોદાબેન એટલે કે છે કે મરેલા મરદા ઉભા કરે એનું નામ મેલડી. એટલે હું મરેલા લઈને લાવતા પાછા. આ તો એમનો ભાવ હતો ઘેર બેઠા. મરેલા અમને ઘણો વિશ્વાસ છે માતાજી. તમારા વિશ્વાસ નો વિશ્વાસ ટકાવવા માટે, પ્રમાણ રાખવા માટે જ મેં કામ કર્યું. અને તે પાછો એક વિડીયો જોઈને માં, એક વિડીયો જોઈને માં. બાકી પહેલા તમે નતા, એક જ રવિવાર આવ્યો તો 4 મહિનો આગળ એક જ વિડીયો જોઈને તમારું સ્મરણ કરલો માં. આખો જીવ નવું જીવન દાન. હા નવું જીવન દાન આયલું. અને મારો માતાજી કલ્યાણ કરે જ છે. હું વિડીયો જોઉં છું ને તોય માં મારું ઘણું કરે છે. ખાલી ઘરે બેઠા? હા ઘરે બેઠા બેઠા બી કરે છે માં. મારે જે જોઈએ છે તે હું માનું, આરાધના કરું તો માં મને સપનામાં આવીને બી કહી જાય છે મને લોહીની ટકાવારી ઓછી હતી. ડોક્ટર એવું કહેતા હતા કે ઓપરેશન કરવું પડશે, બાળક બચશે ને એવું કહેતા હતા. એ પછી લોહીની ટકાવારી ઓછી હતી, ડોક્ટર સીઝર કરવાનું કહેતા હતા.
પૈસા ની સગવડ પણ નથી મારજો 50,000 રૂપિયા કીધા હતા તારે ભાઈ આશરો ના તો મારી નો તારે માનતા રાખી અમે મારી પત્ની ને બે કે આટલું મારું કામ થઈ જાય તો આઈ થઈ અને થોડી વારમાં જ લોહી પણ નહોતું મળતું એ પણ મળી ગયું અને માનતા મેં સિપર ચુંદડી અગરબત્તી બે જણાએ મારી દીધું અને માડીના સાનિધ્ય નામ પડાવવાનું રાખી દીધું ઓપરેશન ના કરાવવું પડ્યું ઓપરેશન ના કરાવવું પડ્યું બરોબર એટલે એ સમયે તમે દવાખાને લઈ ગયા તો ડોક્ટરે એવું કીધું કે એમાં લોહીની ટકાવારી ઓછી છે એના કારણે બાળકના જીવના જોખમ છે એમ એટલે તમે એ ટાઈમે ખૂંખાર બીમારી માનતા રાખી થોડા ટાઈમમાં જ ડોક્ટરે કીધું કે તમારે નોર્મલ ડિલિવરી થઈ ગઈ છે ચિંતાજનક વાત હતી પણ માનતા રાખી એટલે બધું સારું થઈ ગયું એટલે દીકરીની માનતા પૂરી કરવા આવ્યા ને નામકરણ કરવા નામ પાડવાનું કોણે મેં કીધું તું તમે કર્યું તમારા મનથી માનતા રાખી મનથી માનતા રાખી એમ હું પરાણે કોઈને ક્યાંથી નામ પાડવાનું કોઈ વાંધો નહીં એ પ્રમાણનું નામ એનું નામ સંધ્યા રામ 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 હરે રામ હું આંતે આવું છું પપ્પુભાઈ લાલજીભાઈ વણજારા મારો દીકરો રાહુલ છે અમે વર્ષથી તમારા સાનિધ્યમાં આવીએ છીએ અને વિડીયો જોઈએ એવું અલગ થઈ ગયો કે મારા બાબાનું નામકરણ કરવાનું મા જોડે ખુશી ઉમંગ થઈ ગયો અમને કે ના મા જોડે જ નામ પડાવવું છે અમારે મનથી તમે એવી ઈચ્છા કરી હતી કે દીકરો આપણે એક દીકરી પણ નામકરણ ખુંખાર મેળીમાં જો કરશે હા 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 એટલે દીકરો આવ્યો બરોબર તો નામકરણ કરાવવું હા રામ ભલે ખાલી નામકરણ કરવા નામ કેટલો અલગ છે અલગ માનો અલગ છે નામકરણ કરવા જઈએ માતાજીના દર્શન થાય નામકરણ થાય ભલે તમારો ભાવ છે તમે મામા ને છોકરા નું કેવું ના કાઢતા એટલે જે હોય સ્વીકાર લેજો બોલતા ફાવ છે ભલે રામ આજી શું નામ આરતી શું માનતા મારા ભાભી ને ત્રીજું ઓપરેશન હતું તો મેં માનતા રાખી કે બે છોકરીઓ ને તો છોકરો આવશે તો નામ અહીં પડાવાયશે આગળ બે છોકરીઓ હતી એટલે દીકરો આવે એની માટે પ્રાર્થના કરી હતી માતાજીને માનતા રાખી હતી કે મીઠે ન ગુલાબ નો આ નેમ લઈને આવીશ અને છોકરાનું નામ અહીં પડાયશે ભલે રામ માતાજીએ ત્રીજો દીકરો આપ્યો એટલે આજે તમે નામ પડાવાય માં નામ પડાવવામાં સહમત છે હા હા સહમત છે પછી મન દુઃખ ના થાય કેમ મેં તો કીધું તું નામ પાડવાનું બાધા રાખવાનું માનતા રાખવાનું એવું નહીં થાય ને હા તો એનું નામ કાર્તિક હા ગણેશ તો ભાઈ ભલે રાહ રંજીતા છે હું મુંબઈ થી આવી છું મળી બીજી વાર આવી છું માં તમારા સાનિધ્યમાં મારી હું પથારી વસતી માં અઠવાડિયાથી માં હું પથારીમાં પડી હતી ત્રણ ડોક્ટર ફરી ગઈ માં દવાઈ ચાલુ હતી માં પણ કંઈ ખબર જ નહોતી પડતી રિપોર્ટ નોર્મલ આવે પણ ડર ને અંદરથી ભય હતો માં કે શું થયું છે બાથરૂમ પેશાબ એ મારી પથારીમાં થવા માંડ્યું એટલે મારી મેં ઊભી થઈને બે તમારી અગરબત્તી ઘરની બહાર કરીને એક કિલો પેંડા મહિનાને માં દિવાળીના દિવસે હું ઊભી થઈ છું માં ને અહીંયા માનતા મૂકવા આવી છું તમારી એ ખુખાર વેલડીમાં મારા જાજા રામ રામ તમને મળી મારા હૃદયના ભાવ જોજો માં ભગવતી એ માં હું જ્યારે વિડીયો જોઉં ને તો એવું વિચારું કેટલા લાખો ભક્તો માના સાનિધ્યમાં આવીને દર્શન કરે છે ને હું અપાગણીમાં વિડીયોમાં જોઉં છું તમને આવીને થકતી માં અહીં લગી નથી આવી શકતી ને આ લોકો કેવા દર્શન કરે છે માં પણ મારી મારા અંતરના ભાવથી પગે લાગુ ને જ્યાં ત્યાં મારી હાજરી હજુર રહેજો જ્યાં એક ઉકાર મેલડીમાં તમે અહીં ના આવી શકતા હો પણ હું તો અહીં હતું આ મારી તમે મેં એકવાર છે ને તમને થાળી દેખીને માં કે મારી આ રાંધણછઠનું રહીને દિવસે તો માં તમે બોકડા ઉપર મારી તમે સોનાના સિંગડાવાળો બુટિયા ઉપર મારી લાલ કલરની હાડી પહેરીને તમે મારી દાંત કાઢ્યા આવ્યા અને મારી એક મારી માનતા હતી ને મારી માનતા પૂરી નહોતી થતી ને તો મેં પ્રાર્થના કરી કે માં મારો એટલો ભાવ ને વિશ્વાસ છે મારી મારું કામ કેમ નથી થતું તો મારી એ દિવસે તમે મને સાક્ષાત દર્શન આપ્યા હતા મારી લાલ કલરની સાડી ને મારી આ રૂપમાં આવીને માં હાજરે હજુર બેઠા છો બારે જમા એવો મારો ભાવ છે માં આજ રૂપ હતું ને હા મારી આજ રૂપમાં સોનાનું મુંગટ પહેર્યું હતું ને સિંગડા ગુડિયાના સોનાના હતા મારી
સોના સિંગડી નો બુટ્યો. હા હા મારી, હા ચોક્કસ મારી. એ અસલ રૂપ છે મારું. હા માં, તમે અસલ રૂપ માં મને દર્શન આપ્યા. મારી સપના માં આવી મોઢું ને જોયું તે જ હોય પ્રકાશ. હા મોઢું ને જોયું. મારી હાડી બહુ ચમકતી હતી સોના ની પટ્ટી વાળી, એટલે મારે એ ધ્યાન માં આવી હતી, પણ માતાજી નો ચહેરો નહીં. મારી સપના માં આવ્યા ને તમે મને 15 દિવસ પહેલા, ત્યારે મારી હું રોતી હતી કે મારા મમ્મી 1 વર્ષ પહેલા એક્સપાયર થઈ, કે મારી મારી માં નથી. એ દિવસે માડી તમે એમ બોલ્યા મારા માથે હાથ મૂકીને કે હું ખુખાર મેલડી બેઠી છું અને હું રોતી હતી, તો તમે કીધું કે તારી કુવાસી રોઈશે તું કેમ જોશો, આ તારી દીકરી રોઈશે જોગણી તું કેમ જોશો, એવું માડી તમે બોલ્યા હતા સપનામાં. માડી તમે નહીં આવું લાવીશ માતા, આ તો 3 વર્ષ થયા, 2.5 વર્ષ થયા, 2.5 વર્ષ તારી જો જોગણી છે, જોગણી નું કીધું તું. આ મારી કીધું તું તો મને કપર જોગણી નું, કપર જોગણી એના મોના છે ને, બહુ માનો છે. હા બહુ માનો છે, એટલે એ જ અહીં લઈને આવી. હા મારી, પણ મારી હું એમ કહેવા માંગુ છું કે હું આવી વ્યક્તિ નથી, પણ મારા ભાવ ને આથી સ્વીકારજો. તારો ભાવ છે એટલે તો આટલું હું બોલું છું, નકર માનતા હું કોઈને વાત કરું છું. એ પહેલા એક વાર બોમ્બે થી ને, હા વા જાજે રામ રામ મોકલતી હતી તો મુંબઈ થી પહેલા એક વાર આતી 2.5 વર્ષ પહેલા આયા હતા, અને આજે ફરી એક વખત દર્શન કરવાનો મોકો મળ્યો. પણ એ કહેશે કે મારો ભાવ બહુ છે, મારા આવું છે, પણ માં મજબૂરીઓ છે. પણ ભલે ગમે તેવી મજબૂરી હોય, પણ તમે એરા એરા ભાવ રાખતા તો હું એ મળવા આવું છું. આમ આવું છું બડી, મારે સપને આવીને તમે મારું બધું દુઃખ મને કહી દીધું કે તારે પપ્પાને આ દુઃખ છે, તને આ દુઃખ છે, પણ મારી હવારે ઉઠી તો મને સપનું ભૂલાઈ ગયું. માં એ તો સમય ગયા મે ભૂલાઈ ગયું પાડી, પણ મેં મારું કર્તવ્ય નિભાવ્યું. અને આ રૂપમાં સપનામાં આવી તો અંજીરો તમારો ભવ સાગર બધો પાર કરી દઈશું. મેરડી હો ભલે આશીર્વાદ છે, ખૂબ રામ. મારું નામ સરસ્વતી છે, અમેરિકા થી આવું છું, અને હું માડીનો વિડિયો જુલાઈ થી જોઉં છું. જ્યારે મને થોડો પ્રોબ્લેમ હતો ત્યારે હું યુટ્યુબ ચેનલ ચેક કરતી હતી, ત્યારે મને સડનલી માડીનો વિડીયો મળ્યો, અને માડીનો વિડીયો મેં જોયો ત્યારે મને એવું લાગ્યું કે બસ માડી જે કહે છે એ સાચું છે, આપણે માનવું, માનીશું તો આપણું કામ થશે. તો મને જે પ્રોબ્લેમ હતો, હું 15-20 વર્ષથી યુએસમાં ગાડી ચલાવતી હતી, તો મને કશો જ પ્રોબ્લેમ નહોતો થતો, અને સડનલી મને ગાડી ચલાવું ત્યારે મને બહુ જ ડર લાગતો હતો, હું બેસી પણ નથી શકતી. હું સ્ટેરિંગ ઉપર બેસું તો હું એટલી રડું ને કે મારી ગાડી અત્યારે ઠોકાઈ જશે, અહીંયા એક્સિડન્ટ થશે, અહીંયા એક્સિડન્ટ થશે, એવું લાગતું હતું મને. પછી મેં માડીને કહ્યું કે માડી મને કેમ આવું થાય છે, તમે મને બતાવો અને કંઈક એવી હિંટ આપો કે બસ હું સમજી શકું કે મને કેમ આ પ્રોબ્લેમ થાય છે. તો માડીનો વિડીયો હું બીજા દિવસે જોતી હતી, મને બસ આદત પડી ગઈ, હું બધા વિડીયો જોઈ જ લઉં, બધું જાણી જ લઉં કે માડી શું કહેવા માંગે છે આટલા વર્ષથી. તો મેં બધા જ વિડીયો કન્ટિન્યુઅસ 24/7 બસ હું એ જ જોયા કરું. એક દિવસે ગોગ મહારાજનું કંઈક પ્રવચન માડીએ કર્યું, અને એમાં કહ્યું કે જો તમને મહારાજનો પ્રોબ્લેમ હોય તો તમને આવા આવા પ્રોબ્લેમો થાય. પછી મેં માડીને કહ્યું કે માડી હું મહારાજનું આટલું કરીશ, આટલા દાણા ચકલાઓને નાખીશ ને આ કરીશ, તો મને બસ 3 કલાક પણ નથી થયા, અને હું પછી મારા છોકરાઓને લેવા ગઈ તો મને એવું ફીલ જ ના થયું કે મને આ પ્રોબ્લેમ હતો. મને બસ 3 કલાકની અંદર મારું સોલ્યુશન થઈ ગયું. હું ગાડી લઈને ગઈ તો હું પોતે શોક થઈ ગઈ કે હું સવારે તો ગાડીની સ્ટેરિંગ પર બેસી નથી શકતી, અને સડનલી મને 3 કલાક મેં માડીને ખાલી બસ અરજ કરી છે, અને હજુ તો મેં દાણા નાખ્યા પણ નથી, અને મને સારું થઈ ગયું. એટલે આના પ્રભાવથી એક ગભરાહટ થતી, એક ડર લાગતો, અને નકારાત્મક વિચાર આવતા, જે ના થવાનું એને એના વિરુદ્ધ વિચાર આવે. હા માડી, કે ઊભા છે તો આવું ક્યાર સ્ટેજ પડશે તો નહીં. હા માડી, એવું થતું હતું, એને વિરુદ્ધ વિચાર આવે. હા તો મને, હા એ 3 કલાકમાં મટી ગયું. પછી હું યુએસમાં હતી, મારી બેનને કહ્યું કે મેં આટલા દાણા નાખવાનું માડીના પ્રવચન સાંભળીને મેં નાખવાનું કહ્યું છે, તો તું નાખવાનું ચાલુ કરી દે, હું આવીશ ત્યારે તને પૈસા આપીશ. તો એને ચાલુ કરી દીધું, એક પણ વખતે પ્રોબ્લેમ થયો નથી એવો, અને બસ સારું થઈ ગયું. બીજી વસ્તુમાં કે મારી કઝિન છે, એનો છોકરો કોમામાં જતો રહ્યો હતો, અને 24 કલાક સુધી એને ભાન પણ નહોતું અને કશું જ કરી શકતો નહોતો. ડોક્ટરે એને કહી દીધું કે હવે તું તારો ભાણિયો લોંગ ટાઈમ સુધી કોમામાં રહેશે, ખબર નહીં ક્યારે પાછો આવશે. પછી મને ખબર પડી ત્યારે મેં મારા ફોઈને કીધું કે તમે રડશો નહીં અને માડીની અગરબત્તી કરીને માડીનો જપ ચાલુ કરો, અને મેં જાતે પણ
करेलू के मां तमारी अगरबत्ती करी अने तमारी माड़ा करी में पांच माड़ा करी मां मने 6 कलाक में जवाब जोईए के मारो भाणियो उठवो पण जोईए अने खावो पण जोईए अने बोलवो पण जोईए तो मां 6 कलाक नहीं पण 5.5 कलाक में मारी बहन नो मैसेज आयो के खावा पण मांगे छे अने उठी पण गयो तो બહુજ મોટું લાઈક એ છે કે ડોક્ટરે જવાબ આપી દીધો તો પણ એને સારું થઈ ગયું મારી અને પણ તમારી દયાથી 24 કલાકથી બધા આગા પાછા થતા હતા અને જ્યારે મને ખબર પડી ત્યારે બસ મેં જ કીધું કે બધા બસ માડીનું નામ લો અને માડીની માળા કરો થઈ જશે ભાણિયાને સારું તો માં બસ તમે 5.5 કલાકમાં તો તમે એને જાગતો કરી દીધો ઉઠાડી દીધો માડી ગુજરાત વાળા છે ગુજરાત વાળો છો તમે લોકો તો અહીંયા રવિવાર ભરો છો અમે લોકો તો ભરી પણ નથી શકતા તો પણ માડી આવે છે તો તમે તો તમારી તો નજીક છે તમારી તો જોડે છે અમે તો ત્યાં દૂરથી યાદ કરીએ મારો ભાવ બોલે છે માં 24 કલાક બસ એ જ યાદ આવે કે તારા પ્રવચન સાંભળું તારી આરતી સાંભળું સવારે કોઈ પણ કામે જાઉં તો બસ તારી આરતી પહેલા ચાલુ કરું માડી હવે ત્યારે કોઈ વસ્તુ મને પૂછવાની જરૂર ના પડે તું ખાલી મનથી વિચારું આવું કેમ તરત અંદર પ્રેરણા થાય હા મારી હા સાચી વાત છે